नमस्ते बाळको, गुड आफ्टरनून बाळको। आज आपणे पुनरावर्तनना केटला दाखला जोईशुं। परीक्षा जो आपणे गणित विषयनी बाकी छे एटले आज आपणे प्रकरण नंबर 11 मापन, प्रकरण 11 मापन, मापनना आपणे કેટલા દાખલા જોઈએ। તો અહીંયા માપનમાં આપણે સૌપ્રથમ તો સમઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ, સમઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જેવા સૂત્રો ખરેખર બાળકો યાદ રાખવા પડે, ત્યારે જ આપણને દાખલા આવડશે બાળકો। તો આપણે જોઈએ સૌપ્રથમ પ્રકરણ 11 માપનમાં એક્ઝામ્પલ નંબર 1 લઈએ। 5-1 દાખલા આપણે આજે જોઈએ બાળકો, કે જે દાખલામાં આપણે શું શોધવાનું છે એ વિશે આપણે જોઈએ। એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય। શોધીએ તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ। સમઘનનું પૃષ્ઠફળ બરાબર સ એલ સ્ક્વેર એ સૂત્ર છે બાળકો। સમઘનને સ સપાટી હોય છે, દરેક સપાટી સરખી હોય છે બાળકો, અને લંબઘનમાં પણ સ સપાટી હોય છે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ। એટલે અહીંયા આપણે સમઘનનું માપ્યું છે, તો ગણતરી કરીએ બાળકો। સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય। ધારો કે સમઘનની બાજુનું માપ, સમઘનની બાજુનું માપ, બાજુનું માપ x સેમી છે, x સેમી છે। હવે સમઘનનું પૃષ્ઠફળ આપણને આપેલું છે બાળકો, તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર સ ગુણ્યા એલ સ્ક્વેર, સ એલ સ્ક્વેર મતલબ એલ એટલે લંબાઈ, લંબાઈ એટલે બાજુનું માપ, કેટલું અહીંયા ધાર્યું છે આપણે એક્સ ધાર્યું છે, બરાબર 6 ગુણ્યા એલ ની જગ્યાએ આપણે આ જે ધારેલી કિંમત છે એક્સ, એ એક્સ મૂકીએ એલ ની જગ્યાએ અને ઉપર વર્ગ છે સ એક્સ સ્ક્વેર। અને પૃષ્ઠફળ આપણને કેટલું આપ્યું છે, રકમમાં આપેલું છે પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર છે। તો અહીંયા આપણે પૃષ્ઠફળમાં 600 લખીએ બાળકો। હવે આપણે 600 બરાબર 6x સ્ક્વેર, 6 આપણે ડાબી બાજુ લાવીએ બાળકો, માટે 600 ભાગ્યા 6 બરાબર x સ્ક્વેર। તો અહીંયા આપણે જોઈએ 6 એટલે 600 ને 6 વડે ભાગીએ તો 100 એટલે 100 આવશે, 100 બરાબર x સ્ક્વેર, એનો મતલબ x સ્ક્વેર બરાબર 100, x સ્ક્વેર બરાબર 100, x નો વર્ગ બરાબર 100। આ વર્ગ છે એ જમણી બાજુ લઈ જઈએ, તો જમણી બાજુ જે સંખ્યા છે એને વર્ગમૂળ બની જાય, x બરાબર વર્ગમૂળમાં 100। તો 100 નું વર્ગમૂળ કેટલું બાળકો, 100 નું વર્ગમૂળ 10, તો x બરાબર 10 જવાબ મળે। તો સમઘનની બાજુનું માપ શોધો, તો સમઘનની બાજુનું માપ 10 સેમી છે, સમઘનની બાજુનું માપ 10 સેમી છે, કેટલું 10 સેમી છે। અહીંયા આપણે આ દાખલાનો જવાબ મેળવ્યો કે સમઘનની બાજુનું માપ
दस सेमी आपने जवाब मळे छे बाळको। हवे आपणे नवो दाखलो जोईए। एक्जाम्पल नंबर बे। एक्जाम्पल बेमां रकम एवी छे के 7 मीटर त्रिज्या અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી, બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે। આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? ટાંકીને બનાવવા માટે કેટલું પતરું જોઈશે? તો અહીંયા આપણે પૃષ્ઠફળ જે નળાકાર માટેનું છે, અહીંયા કેવો નળાકાર છે? બંધ છે બાળક। બંધ નળાકાર ટાંકી, બંધ નળાકાર એટલે મથાળું પણ બંધ છે અને તળિયું પણ બંધ છે। નળાકાર માટે પણ 3 સૂત્રો છે બાળકો। નળાકારની વક્ર સપાટી એક છેડે બંધ અને બંને છેડે બંધ। અહીંયા બંધ શબ્દ વાપરેલો છે, એક બંધ નળાકાર, એક નળાકાર છે એવો પણ બંધ છે। બંધ એટલે ઉપર અને નીચે બંને સાઈડ। ધાતુના પતરામાંથી આ ટાંકી બનાવી છે, આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? હવે બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ, બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ, કુલ એટલે મથાળું પણ બંધ અને તળિયું પણ બંધ, બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ, બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ, બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર 2πr કૌંસમાં h + r બરાબર 2πr કૌંસમાં h + r એવું સૂત્ર છે બાળકો। હવે જોઈએ 2 ના 2 ગુણ્યા πr એટલે 22/7 ગુણ્યા r, r એટલે ત્રિજ્યા કેટલી છે? 7 મીટર ત્રિજ્યા રકમમાં આપેલું છે। 7 મીટર ત્રિજ્યા એટલે r ની જગ્યાએ 7 કૌંસ કરો h, h એટલે ઊંચાઈ વાળી, 3 મીટર ઊંચાઈ વાળી એટલે h ની જગ્યાએ 3 + r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપણે 7 મીટર ત્રિજ્યા એટલે 7। હવે આપણે આ કિંમતો રકમમાં જોઈને લખી દીધી બાળકો। પાઈ આપણે અહીંયા 22/7 લેવામાં આવે છે, એ ગ્રીક મૂળાક્ષર છે એટલે પાઈની ચોક્કસ કિંમત હોય છે બાળકો। આપણે પાઈ 22/7 લીધા। હવે આપણે છેદ ઉડાડીએ બાળકો, આ 7, આ 7 ગયા, 22 2 44 કૌંસમાં 7 ની 3 10 બરાબર 44 × 10 એટલે 440 અને માપ હતું મીટર, મીટરમાં છે તો 440 મીટર સ્ક્વેર। તો આપણે લખીએ કે આ ટાંકીને બનાવવા માટે 440 મીટર સ્ક્વેર પતરું જોઈશે। ટાંકીને બનાવવા માટે, ધાતુની ટાંકી બનાવવા માટે, ધાતુની ટાંકી બનાવવા માટે, બનાવવા માટે 440 મીટર સ્ક્વેર, 440 મીટર સ્ક્વેર પતરું જોઈશે, પતરું જોઈશે। હવે આપણે આ દાખલા નંબર 2 ગણ્યો બાળકો, એ જ પ્રમાણે આપણે નવો દાખલો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। હવે એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી સ્ક્વેર છે અને તેનું ઘનફળ 900 સેમી ઘન છે તો તે લંબઘનની ઊંચાઈ શોધો, લંબઘનની ઊંચાઈ શોધો। હવે અહીંયા આપણે આપણને ઘનફળ આપેલું છે બાળકો, ઘનફળ એટલે લંબઘન છે આકાર અને ઘનફળ આપેલું છે 900 સેમી ઘન, 900 ઘન સેમી। તો આપણે અહીંયા લંબઘનનું ઘનફળ સૂત્ર લેવું પડશે, લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું મળશે? લંબઘનના ઘનફળનું LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH। હવે આપણે રકમમાં જોઈએ બાળકો, રકમમાં કઈની ઘાત આપેલી છે? આધારનું ક્ષેત્રફળ આપેલું છે, શું આપેલું છે? આધાર
क्षेत्रफल सूत्र लंबाई गुणिया पहोळाई हो आधार એટલે નીચે આપણે આ રીતે લંબઘન બનાવીએ બાળકો તો આધાર એટલે નીચેનો આ મે લંબઘન બનાવ્યો બાળકો આ લંબઘનમાં નીચેનો આધાર ગણાય અહીંયા આધાર આપણે તો આધારનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય આધારનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય બાળકો તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આધારનું ક્ષેત્રફળ છે આ બંને શબ્દો આધાર सूत्र में आ बंदे संख्या जो लंबाई गुणा पहोळाई એટલે આધાર નું ક્ષેત્રફળ કેટલું છે 180 તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ની જગ્યાએ આપણે 180 લખીએ ઊંચાઈ તો શોધવાની છે એટલે ઊંચાઈ નો h જ આવશે ઘનફળ આપેલું છે લંબઘનનું ઘનફળ જે વિગત આપી હોય સૂત્રમાં રકમમાં જે વિગતો આપી હોય એ સૂત્રમાં લખવાની હોય સૌપ્રથમ લંબઘનનું ઘનફળ કેટલું આપ્યું છે 900 તો આ 900 બરાબર હવે આપણે 900 બરાબર 180 ગુણ્યા h બરાબર 900 બરાબર 180 ગુણ્યા h ધેરફોર 900 ભાગ્યા 180 આની બાજુ આવે તો છેદમાં આવી જાય કારણ કે અહીંયા ગુણાકાર છે તો 180 છેદમાં અને બરાબર h હવે આપણે જોઈએ છેદ ઉડાડીએ બાળકો 900 ભાગ્યા 180 એટલે બિંદુ ગઈ ગઈ 90 ભાગ્યા 18 18 પંચા 90 18 પંચા 90 બરાબર તો h બરાબર 5 મળ્યા કેટલા મળ્યા h બરાબર 5 એ સેમીનો હતો તો 5 સેમી તો આપણે લખી શકીએ લંબઘનની ઊંચાઈ 5 સેમી થાય લંબઘનની ઊંચાઈ લંબઘનની ઊંચાઈ કેટલી લખો 5 સેમી આટલો જવાબ આપણે મળ્યો બાળકો હવે આપણે નવો દાખલો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ 4 માં લંબઘન માટે હશે પરંતુ જોઈએ સૌપ્રથમ એક લંબઘન બોક્સ નો ભાગ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે આ લંબઘન બોક્સ ની અંદર આ જે લંબઘન પેટી છે કોકુ છે એની અંદર સહસેમી બાજુ વાળા કેટલા નાના સંઘન રાખી શકાશે સહસેમી બાજુ વાળા કેટલા નાના એક મોટું લંબઘન બોક્સ છે એની અંદર નાના નાના સંઘનના બોક્સ એટલે કે ખોખુ એ એની અંદર મૂકવાના છે મોટા ખોખાની અંદર નાના ખોખા નાના એ સંઘન છે મોટું એ લંબઘન છે એની અંદર લંબઘનમાં નાના સંઘનના બોક્સ ગોઠવવાના છે તો નાના સંઘનના બોક્સ કેટલા ગોઠવી શકાય એ શોધવા માટે સૌપ્રથમ તમારે સમાતા ઘનની સંખ્યા સમાતા સંઘનની સંખ્યા બરાબર મોટાનું ઘનફળ ભાગ્યા નાનાનું ઘનફળ મોટા બોક્સનું ઘનફળ ભાગ્યા નાના બોક્સનું ઘનફળ આપણે એ રીતે શોધીશું બાળકો તો જોઈએ આપણે સમાતા સંઘન બોક્સની સંખ્યા નાના સંઘન રાખી શકાય છે કેટલા તો સમાતા સંઘન બોક્સની સંખ્યા સમાતા સંઘન સંઘન બોક્સની સંખ્યા બોક્સની સંખ્યા બરાબર સંખ્યા બરાબર ઉપર અંશમાં આવશે લંબઘન બોક્સનું ઘનફળ લંબઘન બોક્સનું ઘનફળ બોક્સનું ઘનફળ ભાગ્યા છેદમાં નાના સંઘનનું ઘનફળ કેટલા નાના સંઘન એટલે નાના સમઘનનું ઘનફળ નાના સંઘનનું ઘનફળ બરાબર હવે આપણે જોઈએ બાળકો લંબઘન બોક્સના ઘનફળનું સૂત્ર LBH LBH એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સંઘનનું નાના સંઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે જોઈએ લંબઘન બોક્સનું ઘનફળ એટલે માપ શું આપ્યું છે 60 આપણને માપ કેટલું આપ્યું છે બરાબર 60 ગુણ્યા 54 ગુણ્યા 30 ભાગ્યા હવે બરાબર ધ્યાન આપો નાના સંઘનનું ઘનફળ સંઘનનું માપ સહસેમી બાજુ વાળા એટલે સંઘનમાં તો લંબાઈ
દરેક બાજુનું માપ સરખું હોય એટલે એક જ વખત અહીંયા લખેલું હોય કે સ સેમની બાજુ વાળા કેટલા નાના સમઘન રાખી શકાશે તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એ સમઘનના ઘનફળનું સૂત્ર એટલે છ ગુણ્યા સ સેમની બાજુ વાળા એટલે છ नीचे तो छेद ओके थी गया ऊपर जोई लईए हवे पांच नौ ने दस तो नौ पंचा पिस्तालीस गुणिया दस एटले चार सौ पचास बराबर दस नौ नेव नेव गुणिया पांच तो ये नौ पंचा पिस्तालीस चार सौ पचास तो लखीए के केटला नाना संघन राखी शकाशे चार सौ पचास चार सौ पचास नाना संघन संघन राखी शकाशे राखी शकाशे आ आपने जवाब मळ्यो बाळको हवे आपने हजी एक दाखलो जोईए एक दूधनुं टेन्कर निराकार छे टेन्कर एटले टाकी के दूधनुं टेन्कर निराकार छे जेनी त्रिज्या 1.5 मीटर अने लंबाई 7 मीटर छे आ टेन्करमां केटला लीटर दूध भरी शकाशे टेंकर में अपने दूध टेंकर नळाकार से बाळक तो दूधना नळाकार टेंकर नु घनफळ बराबर दूधना टेंकर नु घनफळ तो टेंकर नळाकार से એટલે नळाकारना घनफळ नु सूत्र आवे नळाकारना घनफळ नु सूत्र पाई आर स्क्वेर कयु थाय पाई आर स्क्वेर दूधना टेंकर नु घनफळ गणी आपने दूधना બરાબર લિટરમાં શોધીએ કે કેટલા લિટર દૂધ ભરી શકાય તે શોધીએ તો એક ઘન મીટર બરાબર 1000 લિટર એક ઘન મીટરના 1000 લિટર તો 49.5 માટે 49.5 ઘન મીટર બરાબર કેટલા લિટર બરાબર હવે 49.5 ગુણ્યા 1000 બરાબર
700 લીટર દૂધ ભરી શકાશે કેટલું ટેન્કરમાં ટેન્કરમાં 49500 લીટર દૂધ ભરી શકાશે ટેન્કરમાં 49500 લીટર દૂધ ભરી શકાશે ઓકે આટલા લીટર દૂધ ભરી શકાશે કેટલો મળ્યો જવાબ બાળકો ભરી આટલા લીટર દૂધ ભરી શકાશે 49500 જવાબ આપણને મળ્યો બરાબર બાળકો તો આ આપણે માપન પ્રકરણ 11 માં 5 દાખલા ગણ્યા આપણે તો આ પ્રમાણે સૂત્રો આપણને જો બાળકો સૌપ્રથમ આવડે તો દાખલો ગણવો ખરેખર સરળ છે બાળકો તો તમે આ દાખલા આ પ્રમાણે ગણી શકાય સૂત્ર ખાસ અગત્યના છે બીજા આપણે આ 1 ઘન મીટર છે એના 1000 લીટર થાય એ પણ ખાસ ધ્યાનમાં રાખો બાળકો તો જ સૂત્ર સૌપ્રથમ આવડવું જોઈએ અને રકમની અંદર જે જે મૂલ્ય આપ્યા છે ત્રિજ્યા ઊંચાઈ લંબાઈ પહોળાઈ ઘનફળ પૃષ્ઠફળ એ આપણે સૂત્રની અંદર મૂકીએ અને એનો ઉકેલ આપીએ ત્યારે આપણને જવાબ મળશે તો બાળકો તમે આ પ્રમાણેના કેટલાક દાખલા ગણજો નમસ્તે બાળકો